આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું બાબા બાગેશ્વરને લઈને એક વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત તક ને હું છું નરેન્દ્ર પેપરવાલા. હાલમાં ગુજરાતની મુલાકાતે બાબા બાગેશ્વર છે અને અલગ અલગ સ્થળે તેમની જે સભાઓ થઈ રહી છે ત્યારે ખાસ કરીને બાબા બાગેશ્વરને લઈને કોંગ્રેસે અનેક આરોપો કર્યા હતા, ત્યારે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ મેદાને આવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું એક બયાન જોવા મળી રહ્યું છે. વ્યારા ખાતે તેઓ એક સભાને સંબોધન કરી હતા ત્યારે તે દરમિયાન તેઓ બોલ્યા હતા કે જે બાબા બાગેશ્વર મુદ્દે તેમણે બોલ્યા હતા કે જ્યારે 2 વર્ષ દરમિયાન જ્યારે કોરોના કાળ હતો ત્યારે આ બાબા ક્યાં ગુફામાં જઈને બેઠા હતા તેમ તેમણે કહ્યું છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જો આ બાબા જે છે એ જેમને લાવ્યા છે એટલે કે જે લોકો તેમને લાવ્યા છે તેઓનું જો નહીં માને તો તેમને જોધપુર જેલમાં 10 વર્ષ સુધી જામીન માટે રાહ જોવી પડશે. આમ કહીને તેમણે આડકતરી રીતે આસારામનો જે મુદ્દો છે એ પણ વાત કરી હતી. બાબા બાગેશ્વર આવ્યા હતા, તમે બધા જાણો છો, આવ્યા હતા ને આખા દેશમાં મીડિયા તો એક અઠવાડિયાથી બાબા બાગેશ્વર આ ખાય છે, બાબા બાગેશ્વર આ હસે છે, બાબા બાગેશ્વર હાથ ઊંચો કર્યો, બાબા બાગેશ્વર ઊંઘે છે બેઠા છે, એક અઠવાડિયાથી આ ખોડાની મીડિયા બતાવી રહી છે. બાબા બાગેશ્વરે આ ચમત્કાર કર્યો, બાબા બાગેશ્વરે પેલો ચમત્કાર કર્યો. 2 વર્ષ જયારે આટલી બધી કોરોના મહામારી હતી તો બાબા બાગેશ્વર કયા ગુફામાં હતા? 2 વર્ષમાં લાખો લોકો કોરોના મહામારીમાં મરી ગયા તો આ ચમત્કારી બાબા બાગેશ્વર કઈ ગુફામાં હતા? ત્યારે ચમત્કાર બતાવવા જોઈએ ને. જયારે ચૂંટણીઓ આવવાની હોય, લોકોને ગેરમાર્ગે દોરવાના હોય, ગુમરા કરવાના હોય ત્યારે આવા બાબા બાગેશ્વર આવે છે. એમના પણ આવનાર સમયમાં નહીં માનશે એટલે જોધપુરની જેલોમાં જામીનોની રાહ જોવી પડશે. એમણે પણ આગળ પણ ઘણા આવી ગયા, તે પણ પોતાને ભગવાન માનતા હતા, આજે એ જેલોમાં જામીનની રાહ જોઈને 10-10 વર્ષથી પડેલા છે. એ હાલત આ બાબા બાગેશ્વરની પણ થવાની છે. આદિવાસી સમાજ, આદિવાસી સંસ્કૃતિ એ આદિ અનાદિકાળથી ચાલી આવનારી આ સંસ્કૃતિ છે, વિશ્વની સર્વોપરી સંસ્કૃતિ છે. પ્રકૃતિની પૂજા કરનારો આ સમાજ છે, એની રહેણી કહેણી, એની જીવન પ્રણાલી, એની પરંપરા, રીત રિવાજો, રૂઢિ પ્રથા, એની ભાષા બોલી, જીવન જીવવાની કળા આ અદ્ભુત છે. અમારે કોઈ ચમત્કારી બાબાની જરૂર નથી, અમે સાક્ષાત આ પ્રકૃતિની પૂજા કરનારા છે. આ શીખવવાનું કામ હવે આવનાર સમયમાં મહાપંચ થકી આપણે આપણા લોકોને કરવાનું છે. આપણા લોકોને જાગૃત કરવાનું કામ હવે આપણે આ મહાપંચના માર્ગદર્શન હેઠળ આપણે સમગ્ર ગુજરાતમાં કરવાનું છે. આજે અહીં ઉપસ્થિત તમામ લોકો પોતે જાગૃત છે એટલે સ્વખર્ચે અહીં આવીને બેઠા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ખૂબ ટૂંકા ગાળાની અંદર આદિવાસી ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી રહ્યા છે અને આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ છે અને સાથે સાથે રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે બાબા બાગેશ્વરને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વિવાદાસ્પદ જે નિવેદન કર્યું છે જેનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર વિડીયો તમે જુઓ અને વિડીયો બાદ તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો.